ટ્રાફિક સિગ્નલની વાત કરીએ તો ટ્રાફિક સિગ્નલ પર નેટ લગાવવામાં આવી રહી છે કે જેનાથી જે લોકો સિગ્નલમાં ઉભા રહે છે તેમને વધારે પડતી ગરમી ન લાગે. લગભગ 100 થી 150 જેટલી સેકન્ડ્સ હોય છે કે જેના માટે લોકોએ ઉભા રહેવું પડે છે અને 3 થી 4 જગ્યાઓ પર જો આ રીતે ઉભા રહેવામાં આવે તો લૂ લાગવાની શક્યતા પણ વધી જાય છે, જેના કારણે એરપોર્ટ છે, સાળંગપુર છે, કોતરપુર સિગ્નલ પર ગ્રીન નેટ લગાવવામાં આવી છે કે જ્યાં સિગ્નલ બંધ કરી શકાય એ પ્રકારની પરિસ્થિતિ નથી. એ તમામ 4 રસ્તાઓ પર સિગ્નલ પણ ચાલુ રાખવામાં આવ્યા છે, પરંતુ લોકો માટે પણ ગ્રીન નેટ લગાવવામાં આવી રહી છે કે જે લોકો ટ્રાફિકમાં ઊભા રહે તેમને કોઈ હાલાકી ન થાય. પગલે એએમસી તંત્ર આખરે જાગ્યું છે. જે જે જગ્યાઓ પર સિગ્નલ બંધ કરવામાં નથી આવ્યા, એરપોર્ટ સર્કલ, સાળંગપુર સર્કલ, તમામ જગ્યાઓ પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે. અમદાવાદમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ગરમીને લઈને, ત્યારે મનપા દ્વારા હવે રહીને જ્ઞાન થયું છે અને ટ્રાફિક સિગ્નલો ઉપર વાહન ચાલકોને બચાવવા માટે લીલી નેટ પાથરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. કાળઝાળ ગરમીને લઈને અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે કેટલાક વાહન ચાલકો છે એમને બી પૂછીશું. જે પ્રકારે ગરમી પડી રહી છે આ લીલી નેટ પ્રશાસન દ્વારા પાથરવામાં આવી છે તો કેટલી રાહત રહે છે? સારું છે, બધાના માટે સારું છે, રાહતો થશે. એમાં થોડું લાંબુ મૂકવું જોઈએ હજુ બેન. પાણી વ્યવસ્થા સરકારથી થાય એવી નથી, કારણ કે જે ડબલા મૂકેલા છે એમાં જ પાણી આવતું નથી. તો પછી જરૂર એટલે જે હાલ પૂરતી જે કામગીરી કરવામાં આવી છે એમાં વધારે વ્યવસ્થાની જરૂર લાગે છે. જે છે જરૂર છે. કાળઝાળ ગરમી પડી રહી છે, કાળઝાળ ગરમીને લઈને લીલી નેટ ટ્રાફિક સિગ્નલો ઉપર મૂકવાની જે શરૂ કરવામાં આવી છે તેને લઈને વાહન ચાલકોએ પણ રાહત તો અનુભવી છે, પરંતુ આને લઈને પણ હીટસ્ટ્રોક એક્શન પ્લાન જે મનપા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અહીંયા દ્રશ્યમાં પણ જોવાય છે કે બપોર દરમિયાન જેટલી ગરમી પડતી હોય છે અને ગરમીથી લઈને તમામ લોકોને બચાવવા માટે પ્રશાસન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે અને વાહન ચાલકોને ગરમીથી બચાવવા માટે પ્રશાસન તરફથી લીલી નેટ છે તે ટ્રાફિક સિગ્નલો ઉપર મૂકવામાં આવી છે જેને લઈને વાહન ચાલકોને ગરમીથી બચાવી શકાય. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.